વાત કરીએ રાજકોટની રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર તેલંગાણા અને આસપાસના ગામડાઓમાં જળબંબાકાર થયો ભાદરના પાણીથી તેલંગાણા ગામમાં બરબાદી થઈ ગઈ ભાદરના પાણીએ અનેક ખેતરોમાં ધોવાણ કરી નાખ્યું છે રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે ત્યારે તેલંગાણા અને આસપાસના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ ભાદરના પાણીથી તેલંગાણા ગામમાં બરબાદી થઈ ગઈ ભાદરના પાણીએ અનેક ખેતરોમાં ધોવાણ કરી નાખ્યું છે ખેતરોનો ઊભો પાક ધોવાઈ ચૂક્યો છે જેના પરિણામે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યો છે સરકારને સર્વે

વાહનોને પણ થઈ રહ્યું છે નુકસાન દ્રશ્યો છે રાજકોટ શહેરની માધાપર ચોકડીના ભારે વરસાદ બાદ રાજકોટમાં રસ્તાઓના બોલી ગયા ચોકડી પાસે રસ્તા તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક કહેવું છે કે વરસાદે હવે વિરામ લેતા તુરંત રસ્તાઓનું સમારકામ કરાશે રાજકોટ શહેરની બહાર નીકળતા જ અમદાવાદ તરફ નેશનલ હાઈવેનો કચ્ચર ઘણ વળી ગયો છે નવા બની રહેલા સિક્સ લેન હાઈવેમાં પણ મસ મોટા ખાડા પડી ગયા છે માલ્યાસણ ગામ પાસે ખાડાઓને લઈને

રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદે તારાજી સર્જી ધોરાજીના જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિકના કારખાનાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા કારખાનાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાતા કારખાનેદારો અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા તો સૌરાષ્ટ્ર થતા ભાદર નદી બે કાંઠે વહી રહી છે જેતપુરના ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા કોઝવે પાણીમાં ગરકાવ થતા આઠથી વધુ ગામના લોકોને દસ થી બાર કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે ઉપલેટા તાલુકાના મોજ ડેમના દરવાજા ખુલી પાણી છોડાઈ રહ્યું છે મોજ ડેમમાંથી પાણી છોડાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે તો જેતપુરના સુદામાનગર રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાય થયું વૃક્ષ ધરાશાય થતા મંદિરનો શેડ તૂટી ગયો છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ